પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ટ્વિટર પર હેકર્સનો સૌથી મોટો હુમલો. મોટા સેલિબ્રિટીઝના ટ્વિટર એકાઉન્ટ હેક. બરાક ઓબામા, બિલ ગેટ્સ અને નેતન્યાહુના એકાઉન્ટ હેક. ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાવંશે ઉનામાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ મુદ્દે આપ્યું નિવેદન. ગેરકાયદે ખનન, દારૂની હાટડીઓ અને ઉનામાં થયેલ ફાયરિંગને લઈ અને ગીર સોમનાથ એસપીને આપ્યું આવેદન. અમરેલી જિલ્લા દુસંગમાં તમામ 70 ઉમેદવારો બિનહરીફ થયા જાહેર. દિલીપ સંઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના 70 ઉમેદવારો બિનહરીફ. તો 30 જુલાઈએ જિલ્લા દૂધ સંઘની યોજવાની હતી ચૂંટણી. કોરોના મહામારી વચ્ચે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 વર્ષ બાદ ડિલિવરી સેવા શરૂ કરી અને જેના કારણે આજુબાજુના 15 જેટલા ગામના લોકોને થશે ફાયદો. રાજકોટના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો. રાજકોટ સિવાય અમરેલી, જામનગર, ચોટીલા અને ગોંડલમાં પણ આંચકો, જેના લીધે લોકોમાં ફફડાટ. સૌરાષ્ટ્રમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. રાજકોટના ગોંડલ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કલેક્ટરો સાથે કરી વાતચીત. ગુજરાતમાં છેલ્લા 7 કલાકમાં ભૂકંપના 3 આંચકા. ડીસામાં 1.8નો આંચકો, ભચાઉમાં 1.2ની તીવ્રતાનો આંચકો, જ્યારે કે રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો. રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ. રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. રાજકોટ જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાના સીસીટીવી આવ્યા સામે. ગોંડલના એક મકાનમાં લગાવેલા સીસીટીવીમાં ભૂકંપના આંચકા થયા કેદ. અમરેલીમાં પણ અનુભવાયા ભૂકંપના ઝટકા. વડિયા સહિતના વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપ. 7:41 આવ્યો ભૂકંપ. અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અરજી. સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલી કૌભાંડ આચરવાની અરજી સામે આવી. ઓસ્ટ્રેલિયામાં રહેતા સિનિયર સિટીઝન મહિલાની જાણ બહાર ખોલાયું. બેંકમાં ડમી એકાઉન્ટ. અમદાવાદના ઓઢવમાં જોવા મળી કેમિકલની વહેતી નદી. છોટાલાલની ચાલી ઓઢવથી લાલ કેમિકલની નદી વહેતી જોવા મળી. દર ચોમાસામાં આ પ્રકારે વહે છે કેમિકલની નદી. કચ્છના રાપર તાલુકાના લાકડાવાંઢ ગામે પ્રેમ પ્રકરણ માં બેના મોત. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ કરી હત્યા. સમગ્ર મામલે બાલાસર પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી. અમદાવાદની દોશી વાળાની પોળમાં જોવા મળ્યું જંગલી વન્ય જાતિનું પ્રાણી. શહેરમાં ભરચક વિસ્તારમાં અચાનક જ જોવા મળનાર જંગલી પ્રાણીને જોવા માટે લોકો ઉમટી પડ્યા. જોકે જાગૃત નાગરિકે જંગલ ખાતાને જાણ કરી. અમદાવાદના ટાઉનહોલ ખાતે અચાનક જ સ્લેબ પડવાની બની ઘટના. સમારકામ છતાં પણ ટાઉનહોલના બહારના ભાગે સ્લેબ પડતા પાલિકાની પોલ ખુલી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 925 નવા કેસ. 10 દર્દીના મોત. રાજ્યમાં કોરોનાના 44,648 કેસ. કુલ 2,081 દર્દીના મોત. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 236 નવા કેસ. 5 દર્દીઓના મોત. સુરત શહેરમાં 173 અને ગ્રામ્યમાં 63 નવા કેસ. સુરતના મનપા કમિશનરનો દાવો. ધન્વંતરી રથનો સુરતીઓ લઈ રહ્યા છે લાભ. એક રથ દીઠ 300થી પણ વધુ લોકો મેળવી રહ્યા છે ઓપીડી સુવિધા. 104માં રોજના 100થી પણ વધુ કોલ આવતા હોવાનું જણાવ્યું. સુરતમાં 7 જેટલા વિવિધ સમાજના વ્યક્તિઓએ તૈયાર કર્યા કમ્યુનિટી સેન્ટર. જે દર્દીના ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ આ સુવિધાનો લઈ શકશે લાભ. સુરતમાં કોરોનાના વધતા કેસના પગલે નાયબ કલેક્ટરે નાગરિકોને આપ્યો વિડીયો સંદેશ. 5 તાલુકાના લોકોને નિયમોનું કડક પાલન કરવા. વેપારીઓને બપોરે 1 પછી લોકડાઉન રાખવા માટે અનુરોધ. સુરતમાં આગામી 15 ઓગસ્ટ સુધીમાં વધુ 1,595 બેડની સુવિધા શરૂ કરાશે. સુરત જિલ્લાની 1,036 ટીમે 7 રાઉન્ડ દરમિયાન 41 લાખ ઘરોનો કર્યો ડોર ટુ ડોર સર્વે. સુરતમાં કોરોનાના દર્દીઓ માટે વધુ 50 ઇન્જેક્શન અપાશે. સ્પેશિયલ ઓફિસર મિલિંદ તોરવણે કહ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથે થયા MOU. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી થયા બ્રહ્મલીન. તેમના અંતિમ દર્શન માટે વેબસાઇટ પરથી દર્શન. લોકો કોરોનાના કારણે હરિભક્તોને એકઠા ન થવા અપીલ.
वलसाड में एक ज दिवस में कोरोना नवा 11 केस, वलसाड में 2, पारडी में 2, वापी में 7 केस नोंधाया, जारे एक ज दिवस में 14 दर्दियों ने हॉस्पिटल में अपाई रजा। सूरत में नवा 255 पॉजिटिव केस, सूरत शहर में 173, डिस्ट्रिक्ट में 82 केस नोंधाया, तो एक ज दिवस में 6 ना मौत निपजा, कुल मौत नो आंक 381। भावनगर जिला में 61 केस कोरोना पॉजिटिव, तो शहर में 33 पॉजिटिव केस, जारे कि ग्राम्य विस्तार में कोरोना पॉजिटिव 28 केस। बनासकांठा में कोरोना 12 पॉजिटिव केस नोंधाया, पालनपुर में 9, डीसा में 2, थराद में 9, एक केस नोंधायो, कुल 458 केस। અમદાવાદના સરસપુરમાં બેન્ડબાજા સાથે નીકળી અંતિમ યાત્રા, જાહેરનામાનો ભંગ કરી અને અંતિમ યાત્રા કાઢવામાં આવી, 20થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા। કોરોનાની સ્થિતિ વણસતા સુરત નારાંદેરમાં આજથી સ્વયંભૂ લોકડાઉન, 8 દિવસ સુધી રહેશે લોકડાઉન। સુરતના બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર અનિશ્ચિત મુદત માટે કરાયું બંધ, તો કોરોનાના વધતા જતા કેસને લઈ નિર્ણય। एम्ब्युलेंस न मळता कोरोना शंकास्पद मृत दर्दी ने रिक्षा में लई जवानो वारो आव्यो, प्रशासन तरफ थी कोई सुविधा न अपायानो दर्दी ना परिवारजनों आरोप। अमदावाद में कंटेनमेंट विस्तार में रिकॉर्ड ब्रेक वधारो, एक साथ 20 जेटली सोसायटीओ ने माइक्रो कंटेनमेंट जाहिर करवामां आवी, नवी माइक्रो कंटेनमेंट सोसायटी आंकड़ो 200 ने पार। अमदावादना गोमतीपुर में एक राशन दुकानदार नो कोरोना थी मौत, सारवार दरमियान सिविल में मौत। નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં સમસ્ત વેપારી મંડળે કર્યો નિર્ણય, સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખોલવાનો કર્યો નિર્ણય, કોરોનાના વધતા સંક્રમણને જોતા બપોર બાદ લોકડાઉન રાખવાનો નિર્ણય। મહીસાગરના લુણાવાડામાં જનતા કરફ્યુનો લેવાયો નિર્ણય, કોરોનાના વધતા કેસના પગલે 17 થી 20 જુલાઈ સુધી બજારો રહેશે બંધ, વિવિધ એસોસિએશન તેમજ સમાજ દ્વારા નિર્ણય। નર્મદામાં પંચાયત ભવનમાં DRDA વિભાગ બંધ કરાયો, ચટનીશને કોરોના થતા કચેરી તો બંધ કરાઈ, પરંતુ 27 કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન કરાયા। દ્વારકામાં કિલેશ્વર મંદિર જવા પર મુકાયો પ્રતિબંધ, મોટી સંખ્યામાં લોકો કિલેશ્વર મંદિરે આવતા હોવાથી 23 જુલાઈ સુધી મુકાયો પ્રતિબંધ। રાજકોટના ધોરાજીમાં કોરોનાથી 5 લોકોના થયા મોત, તો લોકોને કોરોનાનો કે કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ માસ્ક વિના ફરતા દેખાયા લોકો, ધોરાજીમાં કોરોનાના 86 કેસ। દાહોદમાં કોરોનાના નવા 12 કેસ, 4 મહિલા 8 પુરૂષના કોરોના રિપોર્ટ પોઝિટિવ, દાહોદમાં અત્યાર સુધીમાં કોરોનાના 182 પોઝિટિવ કેસ। નર્મદામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ, રાજપીપળામાં 5, તો સિસોદરામાં 1 કેસ, નર્મદામાં કોરોનાના કુલ 120 પોઝિટિવ કેસ। તાપીના વ્યારામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, તો જેસિંગપુરા અને ખોટાડિયામાં આવ્યા કોરોનાના 2 કેસ, જિલ્લામાં કેસની કુલ સંખ્યા 69। અરવલ્લીમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, મોડાસા, બાયડ, ધનસુરામાં નોંધાયા કોરોના પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ 276 કેસ, તો અત્યાર સુધીમાં 27 દર્દીના મોત। દાદરાનગર હવેલીમાં નવા 4 પોઝિટિવ કેસ, 11 દર્દીઓને અપાઈ રજા, પ્રદેશમાં કોરોનાનો કુલ આંક 244, હાલ 70 એક્ટિવ કેસ। રાજ્યમાં વધુ 4 દિવસની વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વલસાડ નવસારી સુરતમાં પણ વરસાદની આગાહી, ડાંગ તાપી અમરેલી જૂનાગઢ ભાવનગર રાજકોટમાં પણ આગાહી। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, અમરેલી ભાવનગરમાં મોકલાઈ એનડીઆરએફની 1-1 ટીમ, જામનગર અને રાજકોટથી મોકલાઈ ટીમ। આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ભારે પવન સાથે વરસાદ, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક, લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી। રાજકોટ જિલ્લાના ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો, ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા, આસપાસના ગામોને પણ એલર્ટ। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ, ઝુરા, મિર્ઝાપર, ખાવડા, અબડાસા, રાપર અને લખપતમાં વરસાદ। બનાસકાંઠાના દિયોદરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયું પાણી, શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। અમરેલી જિલ્લામાં વરસાદના કારણે પાણીના ફુવારા જોવા મળ્યા, ખેડૂતની વાડીના બોરમાંથી આપોઆપ 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા છૂટ્યા, તો જમીનનું પાણી ઉપર આવતા બની ઘટના।
राजकोटना उपलेटामां धोधमार वरसाद पड्यो। खाखी, जाडिया, सेवंतरा, गठड़ामां भारे वरसादना पगले स्थानिक नदीओ बे कांठे। गठड़ा गामनो कोजवे पण पाणीमां गरकाव। बनासकांठाना कांकरेज अने लाखणीमां गाजवीज साथे वरसाद। असह्य गरमी बाद वरसाद पड़ता प्रसरी ठंडक। मध्य अने उत्तर गुजरातमां भारे पवन साथे वरसाद। आणंद, खेड़ामां पण वरसाद। बफारा अने कुळाटमांथी मळी राहत। समग्र वातावरणमां ठंडक। आणंद उमरेठમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ। ખેડૂતોમાં છવાઈ ખુશીની લાગણી। વાતાવરણ બન્યું ખુશનુમા। યાત્રાધામ ડાકોરમાં પડ્યો ધોધમાર વરસાદ। નીચાણા વિસ્તારોમાં ભરાય પાણી। તો રણછોડજી મંદિર બહાર ભરાય પાણી। વરસાદ અને ભારે પવનના કારણે થોડા કલાકો માટે વીજળી પણ થઈ ડૂલ। ઉપલેટા તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડતા વેણુ ડેમના ત્રણ દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા। મોજ ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા। નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। જેતપુરના પીઠડીયામાં 1.5 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી। રોડ પરથી વહી પાણીની નદી। રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ। જિલ્લામાં મોસમનો 15 ઇંચ જેટલો વરસાદ। સેન્ટ્રલ ઝોનમાં 25 મિલીમીટર, વેસ્ટ ઝોનમાં 17 મિલીમીટર અને ઇસ્ટ ઝોનમાં 16 મિલીમીટર વરસાદ। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ। અનેક નદી નાળા છલકાયા। નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં આવ્યું પૂર। વાહન વ્યવહાર પણ થયો બાધિત। અમરેલીમાં અવિરત વરસાદથી ખેતરો થયા પાણી પાણી। તો કપાસ, મગફળીના પાકને થશે ફાયદો। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। પંચમહાલ ગોધરામાં પણ ભારે વરસાદી ઝાપટું। ભારે ઉકળાટમાંથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। ભારે પવન સાથે પડ્યો વરસાદ। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ। વડેરામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ। સ્થાનિક નદીમાં આવી ઘોડાપૂર। તો જાડિયામાં ધોધમાર વરસાદથી છલકાય ચેકડેમ। અમરેલીમાં સાવરકુંડલા અને આજુબાજુના ગામોમાં પડ્યો ધોધમાર વરસાદ। મેરિયાણા, ગોરકડા, ભમરમાં પડ્યો મુશળધાર વરસાદ। તો મેરિયાણાની ફુલઝર નદીમાં આવ્યું પૂર। તો સર્કલ જવાના રસ્તે આવેલ અંડરબ્રિજમાં ભરાયા પાણી। દર ચોમાસામાં વાહન ચાલકોને વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી। અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં। જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ। પીઠડીયા અને વીરપુરના ખેતરોમાં ફરી વળ્યા પાણી। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર મેઘો। વડેરા, ભંડારિયા, માંગવાપાળ, મોટા આંકડીયામાં વરસાદ, નદીનાળા છલકાયા। અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ। ધારી શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગોવિંદપુર, સુખપુર, ગીર જંગલ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ। સાબરકાંઠાના તલોદમાં પડ્યો ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ। વાતાવરણ બન્યું આહલાદક। રાજકોટના ધોરાજીના વેગડી, તરવડા અને ઉમારકોટમાં પડ્યો વરસાદ। ખેતરો થયા પાણીથી તરબોળ। ભાદર નદી બે કાંઠે થતા ખેડૂતો થયા ખુશખુશાલ। અરવલ્લી ભિલોડામાં ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ। શામળાજી, જયસિંહપુર, ધંબોલિયામાં ભારે વરસાદ। મેઘરજમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ। મોડાસાના દધાલિયામાં ગાજવીજ સાથે વરસાદ। અરવલ્લીના માલપુરમાં મિની વાવાઝોડા સાથે વરસાદ। સજ્જનપુરા કંપા વિસ્તારમાં ધોધમાર વરસાદ। અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ। ચરખા, ચમારડી, વલારડી સહિત કીડી અને કરિયાણા ગામોમાં પણ ધોધમાર વરસાદ। પાંચાળ પંથકમાં વરસાદથી લોકો ખુશ। પોરબંદરના ઘેડ પંથક અને બરડા પંથકના ગામડાઓમાં પણ વરસાદ। બળેજ, કુતિયાણા અને ભૂમિયાવદર સહિતના ગામોમાં બપોરના સમયે વરસાદ। જામનગરના જામજોધપુરમાં પડ્યો ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. બ્રેક બાદ સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ. અમદાવાદ મનપાએ કોરોના સંતવના હેલ્પલાઇન નંબર કર્યો જાહેર. એસવીપી અને એલજીના નિષ્ણાત ચિકિત્સકો આપશે નિઃશુલ્ક સેવા. રાજકોટના નિષ્ણાત ડોક્ટર સાથે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કરી સમીક્ષા. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણને ઘટાડવા સહિતના પગલાઓ પર ચર્ચા.
अरवली में बायडना रिक्षा चालकोनी अनोखी पहल, रिक्षा आगळ मास्क पहेर्या वगर बेसवू नहीं तेवा मार्या बोर्ड, तो मास्क होय तो ज मुसाफरोने बेसाडवानो निर्णय। पंचमहाल कालोल नजीक थी पसार थती नर्मदा की नहर में किशोरों की मस्ती भरी छलांग, कोईपण प्रकार डर वगर 6-8 किशोरों ब्रिज पर थी नहर में छलांग लगावता जोवा मळ्या। वायरल वीडियो कालोल शक्तिपुरा नजीक होवानी शक्यता। पंचमहाल कालोल थी पसार थती नर्मदा की मुख्य नहर में एक किशोर नो छलांग लगावतो वधु एक वीडियो थयो वायरल, स्लो मोशन ना इफेक्ट साथे सॉन्ग मिक्स करीने बनाव्यो वीडियो। अमदावाद में महामारी पगले शिवालयों में श्रावण मास में रखाशे विशेष तकेदारी, दूधेश्वर ब्रिज नजीक आवेला दूधनाथ महादेव मंदिर में आवश्यक नहीं कराए ब्रह्म भोजन आयोजन। खानगी लेबोरेटरी में कोरोना टेस्ट माटे पूर्व मंजूरी की नहीं पड़े जरूर, कोईपण खानगी तबीबोए रेफर करेला दर्दियों करावी शकशे टेस्ट, राज्य सरकारे बहार पाड्यो परिपत्र। आरोग्य मंत्री नितिन पटेल नो दावो, राज्य में कोरोना थी थता मृत्युदर में नोंधायो घटाड़ो, तो कोरोना ना डबलिंग रेट में पण घटाड़ो थयो होवानो दावो। गांधीनगर में मड़ेली कैबिनेट की बैठक में लेवायो निर्णय, पाक नुकसानी अंगे कराशे सर्वे, साथ ज पाक अने जमीन धोवाण अंगे पण सर्वे, टीम सर्वे करी सरकार ने सौंपशे रिपोर्ट। 500 रूपियानो वसूलाशे दंड, स्वर्णिम संकुल 1 અને 2 में लगावाया पोस्टर। सौराष्ट्र यूनिवर्सिटी ना कुलपति नु निवेदन, सिंडिकेट की बैठक में विद्यार्थी ना वीमा अंगे थशे चर्चा, तो पैरा मेडिकल ना विद्यार्थियों की रजूआत अंगे कराशे चर्चा। गीर में 83 सिंह ना मौत मामले, दिल्ली थी वन विभाग की टीमे हाथ धरी तपास, 44 सिंह ना मौत बीमारी थी थाया होवानु जणावायु, तो मालधारियों ने अन्य जगह खसेड़वानी पण करी भलामण। अंबाजी में भादरवी पूनम ने लई पगपाळा संघे मेळो मौकूफ राखवानी करी रजूआत, आगामी समय में बननारी बैठक में मेळा ने लई लेवाशे निर्णय। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन विपक्ष नेताए एएमसी सॉलिड वेस्ट की कामगीरी पर सवाल उठाव्या, 24 कलाक में जो गल्ला खोलवा छूट नहीं अपाय तो पान गल्ला मालिकों साथे धरना करवानी चीमकी। पंचमहाल गोधरा थी 5 किलोमीटर दूर आवेल सारंगपुर गामना समग्र फळियाना लोको ज्योति ग्राम योजना थी वंचित, गामना 45 परिवारों ने नथी मळ्यो योजना नो लाभ। बनासकांठा में बनास डेरी की सभा ऑनलाइन योजवा मांग, साधारण सभा अंगे कलेक्टर ने अपायो आवेदन पत्र, तो 26 जुलाई बादरपुरा में योजवानी छे सभा, जेमां 1400 मंडली सभासदों भेगा थवानो अंदाज। कोरोना महामारी कारण अमदावाद माणिकचौक में सोना चांदी की दुकाने खुली रखा समय 2 कलाक घटाड़ायो, महत्व निर्णय सोना चांदी दागीना एसोसिएशन ने लीधो। बनासकांठा धानेरा मगरावा गा में 17 गायों मौत, 7 पशुओं फूड पॉइजनिंग की मौत, अगाउ 10 गायों मौत, 20 दिवस में 17 पशुओं मौत थी खेडूतों ने लाखों नुकसान। दाहोद ना गोदी रोड पर आवेली गणेश होटल कराई सील, होटल पर सोशल डिस्टेंस न जलवाता नगरपालिकाए करी सील। दाहोद माणिक चौक पर आवेली यादगार होटल ने कराई सील, तो होटल में सोशल डिस्टेंस नो हतो अभाव। साबरकांठा हिम्मतनगर में राशन कार्ड की कामगिरी माटे मोटी संख्या में उमटी लोगों की भीड़, ज्यां जोवा मळ्यो सोशल डिस्टेंसिंग नो अभाव। सुरेन्द्रनगर लखतर में जूथ अथड़ामण, मालिका गाम में जूनी अदालत में घातक हथियारों साथ हुमलो, 15 व्यक्तिओं 4 व्यक्ति पर करे हुमलो। गीर सोमनाथ गीर गठड़ा में जुगारधाम झड़पायु, सनवाव गा में 10 लोग जुगार रमता झड़पाया, 1,29,000 की रोकड़ और 2,24,000 मुद्देमाल जप्त। अरवली टीटोई गाम पास नशा में धृत ट्रक चालके सर्जो अकस्मात, लथड़िया खाता ट्रक चालक ने टोड़ाए मार्यो मार। सुरेन्द्रनगर लीमड़ी नेशनल हाईवे पर युवक लूंटायो, मुसाफर स्वांग में 3 लोग, युवक की कार सहित रूपया लूटी फरार, युवक अमदावाद थी राजकोट जतो हतो। गांधीनगर सेक्टर 26 में पत्नीए पोताना पति ने ज मौत ने घाट उतार्यो, कोई बाबत झगड़ो थता पत्नीए पति ने जीगे छरी ना घा, बन्ने ना लग्न ने थया हता 2 वर्ष, हत्यारी पत्नी ने अटकायत। जूनागढ़ जोशीपरा विस्तार में युवक की हत्या, तो पित्राई भाईए मोड़ी रात्रे करी भाई की हत्या, पुलिसे हत्या अंगे तपास हाथ धरी, जो कि हत्या पाछळनुं कारण हजू अकबंध।
अरुसब जेल शौचालय में झड़पाया मोबाइल, सर्कल एक बैरिक नंबर 7 शौचालय में मोबाइल जप्त, अमदावाद महानिदेशक जेल सुधारात्मक वहीवट कचेरी की टीम जेल में चेकिंग। कच्छना दरिया विस्तार में फरी एक बार 8 चरस पैकेट मिली आया, जखो दरियाई विस्तार में ऑपरेशन दरमियान मिली आया चरस 8 पैकेट। कोरोना काल में चूंटनी ने लई पक्ष विपक्ष आमने सामने, तेजस्वीए कहूं लाशों ढगला पर चूंटनी करावा इच्छी रही है सरकार, जेडीयूए कर्यो पलटवार। कोरोना संकट ना कारण समग्र बिहार में लॉकडाउन नियमों कड़कपणे पालन करवा आदेश, इमरजेंसी सेवा ने मळशे छूट। खतरनाक गुनेगार प्यारे मियां ने लवाशे भोपाल, प्यारे मियां की धरपकड़ श्रीनगर थी करवामां आवी, तो पाकिस्तान कनेक्शन की तपास में लागी एजेंसी। मुंबई में भारे वरसाद की आगाही, अनेक विस्तारों में वरसाद पगले भराया पानी, तो मुंबई ना सांताक्रूज में भराया पानी, हाईटाइड की चेतवनी। फक्त 30 ज दिवस में तूटो गोपालगंज ना 70 घाट सेतु अप्रोच रोड, एक महीना पहला ज सीएम नीतीश कुमारे कर्यो हतो उद्घाटन, उच्चस्तरीय तपास आदेश। बिहार ना गोपालगंज में गंडक नदी नू जलस्तर वत्ता 35 गामों की वधी परेशानी, तो कितलाय गामों ना लोगों नी जिंदगी मुश्किल में, जारे के तंत्र विरुद्ध लोगों में आक्रोश। बिहार ना छपरा में गंडक नदी नू जलस्तर वत्ता, सारण तटबंध ना नीचाणवाला विस्तारों में घुसिया पानी, ग्रामीणों पोताना सामान नी साथे सुरक्षित स्थल शोधी स्थलांतरित थया। बिहारना सुपौल में वरसाद कारण छातापुर नेशनल हाईवे 106 ने जोड़नारी सड़क नो तूट्यो डायवर्जन, जेना कारण 10,000 आबादी प्रभावित, तो सरकार विरुद्ध प्रदर्शन, जल्दी डायवर्जन बनावानी मांग। बिहारना सासाराम में पण ठेर ठेर पाणी भराता लोको परेशान, सरकारी कार्यालय अने सदर होस्पिटल में पण भराया पाणी। बिहारना छपराना मठोरा नगर पंचायत ना वार्ड नंबर 4 में वरसादी पानी भराता ग्रामीणों प्रदर्शन, केटलाय खेतरो में उभा पाक नुकसान। बिहारना भोजपुर में पण गंगा नदी ना जलस्तर में थयो वधारो, तो नदी किनाराना विस्तार ना लोकोने फरी एकवार पूर आवानी शक्यताना कारणे भयभीत। बिहारना सीतामढ़ी थी पसार थनारी लखननदी नदी नू जलस्तर वध्यू, पूरथी विस्थापित सैकड़ों लोगों ने रेलवे ट्रैक ने बनाव्यो पोतानो सहारो, तो जीव जोखम में नाखनारी रेलवे ट्रैक पर लोको रहेवा मजबूर। भारत में कोरोना 9,68,000 थी वधु केस, छेल्ला 24 कलाक में 32,695 थी वधु केस नोंधाया, 606 लोगों ना मौत, 6,12,815 लोग साजा थया, देश में अत्यार सुधी में 24,915 लोगों ना मौत। राजस्थान में कोरोना संक्रमण में थयो वधारो, 635 नवा केस बहार आया, तो छेल्ला 24 कलाक में 6 ना थया मौत, महामारी थी अत्यार सुधी में 524 लोगों ना मौत। विश्व में कोरोना वायरस नो कहर यथावत, अत्यार सुधी कोरोना ना 1,36,00,000 91,000 थी वधु केस, 5,86,000 थी वधु लोकोए कोरोना थी जीव गुमाव्या, अत्यार सुधी में 80,00,000 थी वधु लोको थया साजा। अमेरिका में कोरोना वायरस नो कहर यथावत, अमेरिका में कोरोना 36,16,000 थी वधु केस, तो 1,40,000 थी वधु लोकोना मौत। ब्राजील में कोरोना 19,70,000 थी वधु केस, कोरोना कारण 75,000 थी पण वधु लोकोना मौत, 12,55,000 थी वधु लोको साजा थया। रशिया में कोरोना वायरस 7,46,000 थी वधु केस, 11,000 थी वधु लोकोना थया मौत, तो उपरांत 5,23,000 थी पण वधु लोकोए कोरोना ने आपी मात। भारत ईयू शिखर सम्मेलन में चीन विवाद मुद्दे चर्चा, पीएम मोदी ए यूरोपियन संघ ने वर्तमान घटनाओं ने आपी जानकारी। नेशनल स्किल डेवलपमेंट मिशन की 5मी वर्षगांठ निमित्ते पीएम मोदी नो युवाओं ने संदेश, स्किल में परिवर्तन लावो ए समय की मांग, पीएम मोदी ए स्किल रीस्किल अने अपस्किल नो आप्यो संदेश। राजस्थान राजकीय उठापटक वच्चे ज राहुल गांधी नो सचिन पायलट ने संदेश, कहें कि पायलट हजू पण छे पार्टी ना सदस्य, पार्टी ना द्वार तेमना माटे हमेशा खुला। सचिन पायलट ना प्रहार पर गहलोतों पलटवार, कहें कि पायलटे मारी क्यारे कोई बात मानी ज नहीं, वारंवार विदेश जता रहता हता पायलट, तो गहलोते पायलट भाजप साथे मळेला होवानो पण लगाव्यो आरोप।
16 થી 31 જુલાઈ સુધી બિહારમાં લાગુ સંપૂર્ણ લોકડાઉન, માત્ર આવશ્યક સેવા, કૃષિ અને બાંધકામની કામગીરી રહેશે શરૂ. હાઈવે પર હોટલ્સમાં પાર્સલ સેવા પણ રહેશે શરૂ. મધુબનીના અંધરા ઠાડીમાં સામાન્ય વાતમાં મારપીટ, પડોશી મહિલાની લોકોએ કરી પીટાઈ તો 9 લોકોની વિરુદ્ધ ફરિયાદ. મધ્યપ્રદેશના વૈશાલીના મહુઆમાં મોત પર ભડક્યા લોકો, આક્રોશિત ગ્રામીણોએ પોલીસ પર કર્યો પથ્થરમારો. દુર્ઘટનામાં મોત બાદ લોકો કરી રહ્યા હતા પ્રદર્શન. બિહારમાં રાજસ્થાનના ચુરુમાં એક યુવકની પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, અને જેમાં યુવકને માર મારતા તે રહેણની ભીખ માંગતો જોવા મળ્યો. વીડિયો વાયરલ થતા ખુદ પોલીસે તપાસ હાથ ધરી. તમિલનાડુના મદુરાઈમાં પોલીસ કોરોનાને લઈ જાગૃતતા ફેલાવવા માટે લીધો ડ્રોન લાઉડસ્પીકરનો સહારો. મદુરાઈ પોલીસે આ કામમાં 3 ડ્રોન સ્પીકરની લીધી મદદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. જોબ્સ ઇન સિંગાપોર, કેનેડા, માલદીવ્સ એન્ડ સાયપ્રસ અર્ન 70